94.3 My FM जीना हो तो जियो दिल से। आप माणी रहा छो वार्ताओनो साथ आरती साथे 94.3 My FM नी जिंदगी एक्सप्रेस मा। जिंदगी एक्सप्रेस मा 94.3 My FM पर हूँ आरती। आज कहेवानी छो माधवी अने ये सारी बात। फेसबुक पर जिंदगी एक्सप्रेस नो पेज छे, लाइक करजो। हाँ, वार्ता विषय मारी साथे बात करता रहेजो ए पेज पर। આજની વાર્તા છે ગૃહલક્ષ્મી। અચાનક જ લગ્ન લેવાઈ ગયેલા યશના, જે રીતે અચાનક જ આ લોકનું માગુ આવેલું એ રીતે જ। આમ તો યશના લગ્નનો પ્રશ્ન સાવ સરળતાથી ઉકેલાઈ જશે એવું કોઈએ માનેલું નહીં। લગ્ન યોગ્ય થઈ ત્યાં સુધી પપ્પાની બે વાર ટ્રાન્સફર આવી ગયેલી। નવી જગ્યા બરાબર ગોઠવાય પહેલાં દાદીનું અચાનક અવસાન થયેલું। મમ્મીને બેક પેઇન થઈ ગયેલું ને યેશાથી નાની પલક પોતાની સાથે ભળતા સંજય સાથે લગ્ન કરીને ન્યૂઝીલેન્ડ ચાલી ગઈ હતી। અલબત્ત દરેક વખતે ઘરમાં હજી તો યેશાના લગ્ન બાકી છે એવું બોલાતું, પણ તોય એ લગ્નને કારણે કંઈ અટક્યું નહોતું। હા, યેશાના લગ્ન પાછા ઠેલાઈ ગયેલા। 27 વર્ષની થઈ ગયેલી, મનોમન બધાએ ધારી લીધેલું કે હવે તો જેવું તેવું માગું જ આવશે। પણ એ જ વખતે આલોકના ઘેરથી સામે ચાલીને યેશાનો હાથ માંગવામાં આવેલો। માંડ મહિનાની સગાઈ રહી હશે ને લગ્ન લેવાઈ ગયેલા। રંગે ચંગે યેશા આલોકની જિંદગીમાં આવી ગયેલી। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, ને આજે કહી રહી છું વાર્તા યેશાની। પિયરથી વિરુદ્ધ સાસરે ચાર જ વ્યક્તિ, સાસુ, સસરા, આલોક અને યેશા, એક નણંદતી જે પરણી ગયેલી ને રહેતી હતી પણ દૂર, માંડ ઓળખાણ થઈ ત્યાં તો ચાલી ગયેલી પોતાના ઘેર। આલોક પપ્પાજી સાથે સવારથી ફેક્ટરી ચાલ્યો જતો, ઘરમાં રહી જતા યેશા ને મમ્મીજી માધવી। હંમેશા યેશાને કહેતા, યેશા મને તો બપોરે ઊંઘ આવતી નથી, પણ તું તારે સૂઈ જજે, હા, તારે બહાર જવું હોય, કંઈ વાંચવું કરવું હોય, ટીવી જોવું હોય, જે પણ કરવું હોય, ને પછી પાછા કામમાં પરોવાઈ જતા અથવા આખો દિવસ કંઈને કંઈ વાંચ્યા કરતા બોલતા એવું છું। યેશાને ઘણીવાર થતું એ પણ કંઈક કામ કરવા માંડે। આલોક આવે ત્યાં સુધી તો દિવસ માંડ માંડ પૂરો થતો, પણ એકવાર આલોકને પપ્પાજી ઘરમાં આવી જાય, ઘરમાં જાણે ગતિ આવી જતી। પપ્પાજીને જમવામાં લીલી ચટણી જોઈશે જ, અરે તાજું અથાણું નથી કર્યું હજુ, માધવી ક્યારે સમજીશ તું વેપારીઓની વાતો, અરે યેશા આઈસ્ક્રીમ મગાવી લેજો, અને માળી કેમ આવતો નથી, લોન સુકાઈ ગઈ છે સાવ। પપ્પાજી સતત ધૂરા પોતાના હાથમાં રાખતા, પપ્પાજીને આમ, પપ્પાજીને તેમ, પપ્પાજીનો સતત ગુસ્સો। યેશા, આલોકને મમ્મીજી બધા જ પપ્પાજીની આસપાસના પરિઘમાં દૂર હડસે લઈને ઉભા રહેતા। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા યેશાની। એકાદ મહિનો વીતી ગયેલો લગ્નને, રિવાજ મુજબ આણું ફેરવવાનું હતું। આખોય દિવસ માટે યેશા પિયર આવેલી, ઘણા વખતે ઘરના મુક્ત વાતાવરણમાં હસી મજાક ચાલતા હતા। યેશા મમ્મી પાસે માથામાં તેલ નંખાવી રહી હતી, પપ્પાએ તો રજા જ લઈ લીધેલી આજના દિવસ માટે। સાંજે તો યેશાને તેડવા આવવાનો હતો આલોક, કેટલું કરવાનું હતું ત્યાં સુધીમાં। લગ્નના ફોટાને સીડી જોવાના હતા, અહીં કબાટમાંથી પોતાની વસ્તુઓ લઈ જવાની હતી, મેરેજ સર્ટિફિકેટની કોપી કરાવવાની હતી, મમ્મીને એની ભારે સાડીઓ પાછી સોંપી દેવાની હતી, પડોશમાં તરુ કાકીના હાથની ફક્કર મસાલા ચાપીવા જવાની હતી, પોતાની રેસીપી બુક શોધીને બેગમાં મૂકી દેવાની હતી, વોટર્સ કાર્ડમાં એડ્રેસ બદલાવડાવવાનું હતું। એક દિવસને ઢગલો કામ લઈને આવી છું, મમ્મી નારાજ થઈ ગયેલી, ને યેશાએ ઉનાળાના વેકેશનમાં 15 દિવસ રહેવા આવવાનું વચન આપ્યું ત્યારે માંડ એનો મૂળ ઠેકાણે આવેલો। સાંજના 7 થયા હશે, આલોકે બપોરે જ મેસેજ કરી દીધેલો કે 7:30-8 સુધી પહોંચી જશે અહીં, ને પછી જમી પરવારીને રાત્રે જ નીકળી જવાનું હતું। પણ 7:30, 8, 8:30 ના આલોક આવ્યો, ન એનો ફોન। યેશાનું જીવ અથર થઈ ગયું। આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં। ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, ને કહી રહી છું વાર્તા યેશાની। આલોકનો ફોન લાગે નહીં, ઘર પર કોઈ ઉપાડે નહીં, મમ્મીજીના ફોનમાં રિંગ વાગ્યા કરે, યેશા પેનિક થઈ ગઈ।
લગભગ રાત્રે 11:30 વાગે આલોકની કાર આવી, આલોક વગર. ડ્રાઈવર હતો એમાં. ઘર પર બુલાયા હૈ, બરે સાહેબ કી તબિયત ઠીક નહીં હૈ. આટલું જ બોલ્યો ને યેશા ચૂપચાપ બેસી ગઈ કારમાં. 4 કલાકની મુસાફરી પછી સાસરે પહોંચતા વેત એનો અંદેશો સાચો પડ્યો. સફેદ કપડામાં વીંટળાયેલા સગાભાલાઓની વચ્ચે યેશા અટવાઈ ગઈ. ન સત્ય સ્વીકારી શકી, ન જીરવી શકી. બેહોશીમાંથી જાગી ત્યારે આલોકનો ચિંતાતુર ચહેરો એની પર ઝળુંબેલો હતો. અંતિમ ક્રિયા પૂરી થઈ ચૂકેલી. રૂમમાં અંધકાર છવાયેલો હતો. નીચેથી હળવો ગણગણાટ સંભળાતો હતો. સ્વસ્થ થઈને નીચે આવવાનું કહીને આલોક ચાલ્યો ગયો. માંડ માંડ પોતાની જાતને સંભાળતી યેશા ઉઠી. એણે કબાટ ખોલ્યો. એનો વોર્ડ્રોબ રંગબેરંગી ચમકતા કપડાથી ઉભરાતો હતો. ખાખા ખોળા કરીને આંસુ ખાળતા એણે સાવ સાદો ડ્રેસ કાઢ્યો ને નીચે ઉતરી. ડ્રોઈંગ રૂમમાં ખૂણામાં મમ્મીજી બેઠા હતા ને યેશાએ જેવો એ બાજુ પગ માંડ્યો કે તીખા તમતમતા વેણ સંભળાયા. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા ગૃહલક્ષ્મી. મંગળ પર જઈ આવે માનવી, આકાશમાં સેટેલાઇટ છોડે, અજાણ્યા ગ્રહનો ને સમુદ્રના પાણીનો તાગ લેવાનો પ્રયત્ન કરે, પણ મનનો તાગ લઈ શકે એવું આજ સુધી કોઈ મશીન શોધાયું નથી. લગ્નના થોડા સમયમાં જ પપ્પાજીના અવસાન માટે યેશાને જવાબદાર ઠેરવી દેવાય. એની પીઠ પાછળ તો ક્યારેક ખુલ્લમ ખુલ્લા એને સંભળાય એ રીતે પરિવારવાળાઓ વાકબાણ છોડતા. ખવાઈ જતી યેશા, કોચલામાં પૂરાઈ જતી. આલોકની સામે કંઈ ન બોલતી, ડરતી. કદાચ આલોકના મનમાં પણ આવું જ હશે તો? ડરનો ફણીધર નાગ અચાનક જ ટોપલામાંથી બહાર આવીને ડસી લેશે તો? આ કોઈ વખત યેશા છટપટ્યા કરતી ને એમાંય વિધિમાં હાજરી આપવા આવેલા યેશાના મમ્મી પપ્પાની સાથે મમ્મીજીએ આગ્રહ કરીને યેશાને પિયર મોકલી દીધી ત્યારે તો યેશાનો ડર સાચો જ પડ્યો. એનો જ વાંક હતો, એના જ અપશુકનિયાળ પગલાંનો. એ શું કામ રાખે એને? નીચું માથું કરીને સામાન લઈને ચૂપચાપ ચાલી ગઈ યેશા એના પિયર. ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં હું આરતી આજે કહી રહી છું વાર્તા યેશાની. સ્ટે ટ્યુન. આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા યેશાની. અહીં ચૂપચાપ રહેતી યેશા આલોકને કહી શકી હોત કે આમ ન કરો, મમ્મીજીના પગમાં પડી શકી હોત આમ ન તર છોડો. એની આંખમાંથી આંસુ સરી રહેતા. અગાધ જાવા લાગી હતી આટલા થોડા સમયમાં આલોકને. લાગતું તો લગ્ન મોડા ભલે થાય પણ ઈશ્વરે સાટું વાળી દીધું છે. પ્રેમાળ પતિ, સમજુ સાસુ, પણ માન્યતાઓ, કુરિવાજ, બધાએ પ્રેમ અને સમજણનો ભોગ લઈ જ લીધેલો. મમ્મી પપ્પા ગુસપુસ વાતો કરતા, કદાચ છૂટાછેડાના કાગળ જ સીધા મોકલશે એમ લાગે છે. માધવીબેન તો કંઈ બોલતા જ નથી. આલોકે હા ના પછી વાત કરું કરીને ફોન મૂકી દે છે. ઘરમાં મહેમાને બહુ છે, હજુ તો કાર જ બાકી છે ને યેશાને મોકલી દીધી અહીં. લાગે છે વિધિ પછી વાત પૂરી જ કરી નાખશે. હશે જેવા નસીબ, મમ્મીનો રૂંધાયેલો અવાજ સંભળાતો. યેશા બહાર જતી તો પપ્પા ખોટે ખોટું હસતા એની સામે ને પછી કામ છે કંઈ બહાર ચાલ્યા જતા. મમ્મી નજર મેળવતી નહોતી કે મેળવવા માંગતી નહોતી. માંડ સ્વસ્થ થયેલી યેશા ફરી એના રૂમમાં ચાલી જતી ને ધ્રુસકે ધ્રુસકે રડી પડતી. અને એક રાત્રે આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી. આજે કહી રહી છું વાર્તા યેશાની. રાતના 11 વાગ્યા હશે. બારણું ખખડ્યું. આલોક અને મમ્મીજી માધવીબેન સામે ઊભા હતા. મુસાફરીનો ને આખી એક ઘટનાનો થાક એમના ચહેરા પર દેખાતો હતો. યેશા ફફડી ઉઠી. એક ક્ષણ આવી ગઈ હતી આખરે. માધવીબેન આગળ આવ્યા, યેશાનો હાથ પકડ્યો. આઈ એમ સોરી યેશા. યેશા આવનારા શબ્દો માટે તૈયાર થઈ ગઈ. મમ્મીજી બોલ્યા, ચાલ. યેશા જોઈ રહી માધવીબેન અને આલોક સામે. ક્યાં જવાનું હતું અત્યારે? કોર્ટ તો અત્યારે
કે પછી વકીલ પાસે સહીઓ કરવા. થોડા રૂક્ષ અવાજે યેશા બોલી, લાવો પેપર્સ, હું અત્યારે જ સહી કરી આપું. આલોકે યેશા સામે જોયું, એના ચહેરા પર ગૂંચવાડો દેખાયો. પેપર્સ, શેની વાત કરે છે? યેશા હવે ગુસ્સે થઈ ગઈ. કેમ, છૂટાછેડા માટે જ આવ્યા છો ને? હવે આપ સુકન્યાળ વહુને રાખે કોણ? કેમ, એની આંખમાં અપમાનના પાણી ભરાઈ આવ્યા. માધવીબેને હસીને યેશાના ચહેરા પર હાથ ફેરવ્યો. ગાડી, આવું બધું તો ન વિચારે ને ન સાંભળે એટલે તો અહીં મોકલી દીધેલી તને, ને આવું બધું વિચારી વિચારીને તો પૂરી ગાડી થઈ ગઈ છે તું. યેશાએ આલોક સામે જોયું, એ હજુ ગૂંચવાયેલી હતી. આલોક આગળ આવ્યો, એણે યેશાનો ચહેરો પોતાની તરફ ફેરવ્યો. યેશાની મોટી મોટી આંખો આંસુથી ઉભરાઈ ગઈ હતી. અને આપ માણી રહ્યા છો વાર્તાઓનો સાથ આરતી સાથે 94.3 માય એફએમ ની જિંદગી એક્સપ્રેસમાં. ગૃહલક્ષ્મી જિંદગી એક્સપ્રેસમાં 94.3 માય એફએમ પર હું છું આરતી, આજે કહી રહી છું વાર્તા યેશા અને માધવીબેનની. માધવીબેનનો અવાજ આવ્યો, દૂર દૂરથી વહી આવતો હોય એવો. હું પરણી ત્યારથી એક જ કેન્દ્રમાં આખી જિંદગી મેં જીવી નાખી. આલોકના પપ્પા વારંવાર ગુસ્સે થતા કોઈ પણ વાતમાં, ને એ ગુસ્સે ન થાય એટલે એ જે કહેતા ચૂપચાપ કરતી હું. એમના ગુસ્સાને કારણે હું ને આલોક સતત એમની સાથે છતાં દૂર રહ્યા, ને એ ગુસ્સો, એ અહમ, એ સ્વભાવે જીવ લીધો એમનો. ને હું તને જવાબદાર ઠેરવું યેશા? એ સમયે માધવીબેન નહોતા યેશાના સાસુ, નહોતા આલોકના મમ્મી. એક સ્ત્રી પોતાનું હૃદય ઠાલવી રહી હતી બીજી સ્ત્રી સામે. બારીની બહાર ઘેરા અંધકાર તરફ જોઈ રહેલા માધવીબેન આગળ બોલ્યા, મને ખબર નથી કે આ વાતનો મતલબ શું થશે, એનો અર્થ શું કાઢવામાં આવશે, પણ હળવી ફૂલ અનુભવી રહી છું અત્યારે. હૃદય પરથી ભાર ઊંચકાઈ ગયો. તારા લગ્ન થયા, તું આવી ઘરમાં, તને આલોકને ભરપૂર ચાહતા જોઈને થયું યેશા ઘરમાં આવી એટલે બધું ઠીક થઈ જશે, ઘરમાં સતત જે તણાવ રહેતો એ દૂર થઈ જશે. ખેર, ઈશ્વરની રીતને એના અર્થોમાં વાંધા કાઢનાર આપણે કોણ? ચાલ હવે જોડે આવે છે કે હું ચાલી જઉં અત્યારે જ પાછી? તું મારી ગૃહલક્ષ્મી છે યેશા, પણ જો હા પછી મારા દીકરાને યાદ કરી કરીને રોતીને અહીંયા કહી દઉં છું. આંસુથી ભરેલા હાસ્ય સાથે યેશાની કન્યા વિદાય ફરી એકવાર મમ્મી પપ્પાએ કરી, ત્યારે સવારનો કૂણો સૂરજ પૂર્વના નારંગી આકાશમાં ડૂબક્યા કરી રહ્યો હતો. આ હતી આજની વાર્તા ગૃહલક્ષ્મી. ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર મને ચોક્કસ લખજો તમને વાર્તા કેવી લાગી. ને આ પેજ જો હજુ સુધી લાઇક ના કર્યું હોય તો એ લાઇક પણ કરજો. 94.3 માય એફએમ પર જિંદગી એક્સપ્રેસમાં હું છું આરતી, જીઓ દિલ સે. નાડી 4.3 માય એફએમ, જીના હો તો જીઓ દિલ સે.